नमस्कार, नेशन प्लस न्यूज में आपनु स्वागत छे। हूँ सुधर परमार। વડોદરાના બાકડીયા રોડ ખાતે આવેલ આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ શાળાના બાળકો માટે ખાસ ગરબાનું આયોજન કરાયું હતું। શહેરના મહાવીર ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે આવેલ આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ શાળાના ખાસ બાળકો માટે નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે વિશેની માહિતી આપતા આસ્થા ફાઉન્ડેશનના સ્થાપક રિંકુ રાજપૂતે જણાવ્યું હતું કે નવરાત્રીના પાવન પર્વે અનેક લોકો માતાજીની આરાધના કરીને માની ભક્તિ કરી રહ્યા છે, ત્યારે 60થી વધારે સ્પેશિયલ બાળકો માટે સાંઈ વલ્લભ ગરબા મહોત્સવના મેદાનમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની મીનાબેન મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આસ્થા ફાઉન્ડેશન અને પરિવર્તન સ્કૂલ જે હેન્ડીકેપ મંદબુદ્ધિના બાળકો ને ભણાવવાનું કામ કરે છે, એમને મારફત અહીંયા આગળ એ દિવ્યાંગ બાળકોને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને સુંદર આયોજન છેલ્લા 3 વર્ષથી આ જગ્યા પર આ દિવ્યાંગ બાળકોને બોલાવીને એમનું સન્માન કરીને એમને જે તે અહીંયા ગરબા રમાડી એમને આનંદ પ્રમોદ કરાવવાનું કામ આ સોસાયટીના નાગરિકો કરે છે। હું એમને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। આસ્થા ફાઉન્ડેશન અને પરિવર્તન સ્કૂલ દ્વારા જે રીતે દિવ્યાંગ બાળકોને ભણાવવાનું ને એમને જે કાળજી લેવામાં આવે છે એ ખરેખર અભિનંદનને લાયક છે। હું પરિવર્તન સ્કૂલનો પણ અને આસ્થા ફાઉન્ડેશનનો પણ એટલા માટે આભાર માનું છું કે આવા સત્કાર્યમાં અમને સહભાગી બનવાની તક આપી છે। નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।